સીતારામ 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 ઓ સીતારામ 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 ઓ સીતારામ 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 યહ કલિકાલ ન સાધન દૂજા જોગ જગ્ઞ જબ તબ વ્રત પૂજા રામ હિ સુમિરિય ગાય રામ હિ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ કલિકાલમાં તરવાનો એકમાત્ર આધાર ઉપાય જો કોઈ હોય તો કેવલ માત્ર રામ નામ છે. જે રામ નામ ગોસ્વામીજી કહે છે અતિ પાવન પુરાણ શ્રુતિ સારા, એ સમસ્ત વેદોનો સાર છે, સમસ્ત પુરાણોનો સાર છે. સુંદરકાંડના મધ્યભાગે છીએ ત્યારે એવું દિવ્ય સંકીર્તન હજી ઓર ઉત્સાહપૂર્વક ઓર ઉર્જાપૂર્વક કરવાનું છે. હા, આપ સૌ જાણો છો રામાયણની કથાને. રામ નામના પ્રભાવે પથ્થર તરી ગયા. યદ્યપી ભગવાને જ્યારે પૂછ્યું સમુદ્રદેવને કે આ સમસ્ત સેનાને પેલે પાર કેમ લઈ જવી, ત્યારે સમુદ્રદેવે એમ કહ્યું કે આપની સેનામાં બે વાનર છે, નલ અને નીલ, અને એને ઋષિમુનિઓનું વરદાન છે કે કોઈ પણ મોટી શિલા કે પથ્થરને સ્પર્શ કરશે તો એ પાણી મતરવા લાગશે હલકી બનીને. હા, પણ ગોસ્વામીજી એક સ્પષ્ટતા કરી, એ સ્પષ્ટતા લંકાકાંડમાં છે કે આમ તો પથ્થરનો એવો કોઈ ગુણ નથી કે પાણીમાં તરી શકે, ન તો પાણીનો એવો કોઈ મહિમા છે કે મોટી ભારે શિલા કે પથ્થરને તરવા દે, હા, ન તો વાંદરોનો આમાં કોઈ મહિમા છે. આ કેવલ શ્રી રઘુબીર પ્રતાપતે સિંધુ તરે પાષાણ, ભગવાન શ્રી રઘુનાથજીના પ્રભાવને પ્રતાપથી, આ રામ નામના પ્રભાવને પ્રતાપે આ પથ્થર તર્યા છે. હા, પથ્થર તરી જાય તો આપણે તો શું કામ ન તરી શકીએ. હા, ખાલી એના માટે શ્રદ્ધાપૂર્વક ભગવાન રઘુનાથજી કહ્યું કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મારા મંત્રમાં મારા નામમાં ભરોસો કેળવી અને પછી ગાઓ. હા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ, આ મારી પાંચમી ભક્તિ છે. તો આવું દિવ્ય સંકીર્તન કરીએ. હા, શ્રી હનુમાનજી મહારાજની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે અને શ્રી હનુમાનજી મહારાજને આ અત્યંત ગમે છે. જેના રોમે રોમમાં રામ નામ બિરાજે છે, જે શ્રી હનુમાનજી હરતું ફરતું રામ મંદિર છે, હા, તો એવા હનુમાનજી મહારાજને અર્પણ કરીએ. હું ઘણીવાર નિવેદન કરું છું કે હજી ઓર રામ સંકીર્તનમાં ઓર ડૂબવું હોય તો હજી ભાવ જગતમાં જવાની જરૂર છે. હા, કેવા ભાવ જગતમાં જવાનું? થોડી વાર માટે ભૂલી જઈએ કે આપણે અમદાવાદની ભૂમિ પર બેઠા છીએ. હા, થોડી વાર માટે મનને અયોધ્યાજીમાં લઈ જઈએ, સરજુ મૈયાના તટ પર, અને ભાવ જગતમાં દર્શન કરો કે સરજુ મૈયાના એ દિવ્ય તટ પર, એક દિવ્ય શિલા પર શ્રી હનુમાનજી મહારાજ બિરાજ્યા છે અને ત્યાં શ્રી હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં દિવ્ય કળા બિરાજે છે, શોભાયમાન છે. જેમના કાનોમાં રામ નામના કુંડલ છે, કાંધે મુજ જને હું સાંજે, જેમના કાંધ ઉપર દિવ્ય જનો બિરાજે છે, જેમના લલાટમાં રામાનંદી તિલક શોભાયમાન છે, જેમની દિવ્ય જેમના કેશ કંચન બરણ બિરાજ સુબેસા, હા, કાનન કુંડલ કુંચિત કેશા, જેમના વાકડિયા વાળ છે, જેમનો વિગ્રહ હેમ શૈલાભ દેહમ છે, હા, કંચન વર્ણ છે જેમનો, જેમના હાથમાં દિવ્ય કરતાલ છે, જેમના મુખ પર જેમના જીહવા પર અખંડ રાજા રામ સીતારામનું સંકીર્તન થઈ રહ્યું છે અને સંકીર્તન કરતા કરતા શ્રી હનુમાનજીની આંખો ભીની છે, નેત્ર સજલ છે, એવા સંકીર્તન કરતા હનુમાનજીનું દર્શન કરો અને પછી એમની સાથે જોડાઈને રાજા રામ સીતારામ કરો, કેવો ભીતરથી આનંદ આવશે, ભીતરથી આનંદ આવશે. હા, અને સંકીર્તન અથવા તો કોઈ પણ સાધનાની સાર્થકતા ત્યારે છે જ્યારે આપણે આપણા સ્વયંને પણ ભૂલી જઈએ. હા, આપણે રહ્યા જ નહીં, અહીંયા કેવલ રઘુનાથ છે, અહીંયા કેવલ હનુમાનજી મહારાજ છે એવું જ જાણીને માનીને આવો એમની સાથે આ ભાવ જગતમાં હનુમાનજીના દર્શન કરતા કરતા રામધૂન કરીએ, પછી જો કેવો આનંદ આવશે. હા, અને આજે નહીં, જ્યારે જ્યારે પણ આ અવસર મળે રાજા રામ સીતારામ કરવાનો, અરે હું તો કહું કોઈ પણ ભગવાન નામનું સ્મરણ કરીએ ત્યારે હનુમાનજીનો આ
આ સ્વરૂપનું દર્શન કરવું જોઈએ ભાવ જગતમાં જઈને, કોઈ પણ સ્વરૂપનું. કારણ કે હનુમાનજીની ભક્તિથી, શ્રી હનુમાનજીના આરાધનથી પ્રાપ્તિ તો કોની થાય છે? આ એક જ એવું દિવ્ય ચરિત્ર છે જેના ભજન કરવાથી પ્રાપ્તિ પરમની થશે. હા, તુમરે ભજન કિનકો પાવે? રામ કો પાવે જન્મ જન્મ કે દુખ વિસરાવે. તુમરે ભજન રામ કો પાવે. આહા, અને એવું થયું છે. એક દાખલો મને એવો બતાવો સમસ્ત રામાયણમાં કે જેને હનુમાનજીના દર્શન થયા હોય એને રામ દર્શન ન થયું હોય, એવું બતાવો એક પાત્ર. જેને જેને હનુમાનજીના દર્શન થયા, અથવા તો જે હનુમાનજી સુધી પહોંચ્યા, અથવા તો હનુમાનજી જેના સુધી પહોંચ્યા, એક એવું ચરિત્ર મને બતાવો, એક એવું પાત્ર મને બતાવો કે જે રામજી સુધી ન પહોંચ્યા હોય. બધા પહોંચે ગોસ્વામીજી, એટલે તો બે ઉદાહરણ પ્રમુખ રૂપેણ હનુમાન ચાલીસામાં મૂક્યા અને પાછા બંને જોડે જોડે મૂક્યા અને પાછું ક્રમમાં, એમાં ક્રમમાં કોઈ આગુ પાછું નહીં, કોઈ વિપર્ય નથી થયો. તુમ ઉપકાર, બે દાખલા. તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હા રામ મિલાય રાજપદ દીન્હા. પછી પાછું બીજા ક્રમમાં, કારણ કે સુગ્રીવજી કિષ્કિંધા કાંડમાં છે અને વિભીષણજી સુંદરકાંડમાં છે, એટલે એના પછીની ચોપાઈ. તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભાઈ સબ જગ જાના. કેવું અદ્ભુત આ ચરિત્ર છે હનુમાનજી દાદાનું. બહુ ધ્યાનથી એક એક ચોપાઈઓ સમજવાને સાંભળવા જેવી છે. કે સુગ્રીવજીને પદ આપ્યું રામ મિલાય, થોડું મોટેથી રાજપદ. હા, અને વિભીષણજીને લંકેશ્વર ભય સબ જગ જાના, બંનેને પદ આપ્યા, પોતે એકે પદ રાખ્યું નહીં. હા, સુગ્રીવજીને પદ આપ્યું, વિભીષણજીને પદ આપ્યું. સંતોના મુખે મેં સાંભળ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેકના ઉત્સવમાં શ્રી હનુમાનજી મહારાજ એટલા બધા મગ્ન થયા, એમના આનંદની અવધિ ન રહી, હનુમાનજી મહારાજ નાચવા લાગ્યા ભગવાનના રાજ્યાભિષેક મહોત્સવમાં ઉત્તરકાંડ. એટલે સંતોએ ભજન લખવું પડ્યું કે છમ છમ નાચે દેખો વીર હનુમાન, કહેતે હૈ લોગ ઇસે રામ કા દીવાના. હા, એમાં હનુમાનજી મગ્ન થયા કે પાઉ મે ઘુંઘરું બાંધ કે નાચે, યે રામજી કા નામ ઇસે પ્યારા લાગે, ભક્તો મે ભક્ત બડા દુનિયા ને માના, ભક્તો મે ભક્ત બડા દુનિયા ને માના, એ છમ છમ નાચે દેખો વીર હનુમાન. રામજી હનુમાનજી ને દર્શન કરે કે આહા, કેવા મગ્ન છે હનુમાનજી ઉત્સવમાં. રામજી થી રેવાયું નહીં, હનુમાનજી ને સમીપ બોલાવ, હનુમંત ઇધર આઈએ, મુજે યે બતાઈએ. હનુમંત, આપ હી કે કારણ સુગ્રીવ કો એક પદ મિલ ગયા કિષ્કિંધા કા, આપ હી કે કારણ વિભીષણજી કો એક પદ મિલ ગયા લંકા કા. અરે કહાં તક કહું મેં હનુમંત, આપ હી કે કારણ મુજે યહ અયોધ્યા કા પદ પ્રાપ્ત હો ગયા. ઓર આપકો કોઈ ભી પદ પ્રાપ્ત નહીં હુઆ, ઓર ફિર ભી આપ છમ છમ નાચે દેખો વીર હનુમાન, ફિર ભી આપ ઇતને આનંદ મગ્ન હોતે હુએ આપ ઉત્સવ મેં સમ્મિલિત હો રહે હૈ. શ્રી હનુમાનજી ને બહોત વિનમ્રતા પૂર્વક કહા, પ્રભુ મુજ પર તો ઇતની બડી કૃપા હુઈ હૈ આપકી, ઓર યે જો કુછ ભી હુઆ હૈ મેરે કારણ નહીં હુઆ હૈ. પ્રભુ દેખીએ, બોલા બચન વિગત અભિમાના, હનુમાનજી મેં લેશ માત્ર ભી અહંકાર નહીં હૈ. તો હનુમાનજી ને કહા, યે સબ મેરે કારણ નહીં હુઆ. કરતે હો તુમ કન્હૈયા મેરા નામ હો રહા હૈ, કરતે હો તુમ મેરે રાઘવ ઓર મેરા નામ હો રહા, દીનાનાથ કી કૃપા સે સબ કામ હો રહા. દેખિયે બિલકુલ
मानस जी हैं ये शब्द जो हैं पंक्तियां भजन की, प्रभु की कृपा भयव सब काजू, जन्म हमार सुफल बाज। ठीक है, तो हनुमान जी ने कहा प्रभु ये सब आपके कृपा प्रताप से, मगर सुन लीजिए सुग्रीव को तो केवल एक ही पद मिला, विभीषण जी को केवल एक ही पद मिला प्रभु, मगर मेरे पर तो आपने इतना बड़ा अनुग्रह किया है कि आपके अनुग्रह से मुझे आपके दो पदों की प्राप्ति हो गई, आपके चरण पद की प्राप्ति हो गई, दो दो पद की प्राप्ति हुई है। हाँ, इसलिए बैठे सिंहासन पे श्री राम जी और चरणों में बैठे हनुमान जी।